મોંઘવારીમાં વધારો, ભાવ વધારો થતાં જ પેટ્રોલ ડીઝલના ભાવ અને ગેસના ભાવ આસમાને જતા ગૃહિણીઓનું બજેટ છેલ્લા ઘણા સમયથી ખોરવાઈ ગયું છે, ત્યારે આ બજેટને સરભર કેવી રીતે થશે તેની રાહ ગૃહિણીઓ જોઈ રહી. તેવા જ સમયે હવે શાકભાજીના ભાવમાં કડાકો થતાં ગૃહિણીઓમાં થોડી ઘણી રાહત જોવા મળી રહી છે. સમગ્ર જિલ્લા અને રાજ્યભરમાં શાકભાજીના ભાવો અગાઉ આસમાને પહોંચી ગયા હતા, જ્યાં 100 થી 120 રૂપિયા કિલો શાકભાજી પહોંચી હતી. પેટ્રોલ ડીઝલ પણ 100 અને 120ને પાર છે. ગેસના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. 1100 થી 1200 રૂપિયા ગેસના બાટલા મળી રહ્યા ત્યારે ઘર ચલાવવું ગૃહિણીઓ માટે મુશ્કેલ બન્યું હતું, ત્યારે હવે શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓના બજેટમાં હવે થોડો ઘણો સુધારો થાય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે વાત કરીએ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ઠંડીની સિઝન શરૂઆત થતાં જ આસમાને પહોંચેલા શાકભાજીના ભાવમાં હવે ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. બહેનો ખુશ જોવા મળી રહી છે. જે શાકભાજીના ભાવ 100 થી 120 રૂપિયા કિલો મળતી હતી, તે જ શાકભાજી હવે 20 થી 25 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે, જેથી લઈને ગૃહિણીઓમાં આનંદ જોવા મળ્યો છે. પરંતુ તેની સામે ખેડૂતોને જે અગાઉ ભાવ મળતા હતા તેના ભાવમાં ઘટાડો થયો છે. ઘરમાં રોજિંદા ગૃહિણીઓનો પરિવારમાં 150 થી 200 રૂપિયાનો દરરોજ ખર્ચ માત્ર શાકભાજીનો આવતો હતો. તે ખર્ચ હવે ઘરદીઠ ઘટીને 50 રૂપિયાનો ખર્ચે ઘરની શાકભાજી ખરીદી શકાય છે તેવી પરિસ્થિતિ નિર્માણ થતાં થોડી ઘણી રાહત જોવા મળી રહી છે. જેમાં શાકભાજીની વાત કરીએ તો ટામેટા, કોબી, ફ્લાવર, ગાજર, બીટ, કાકડી, કોથમીર, બટાકા, દૂધી, ડુંગળી સહિતના જે શાકભાજી છે તેમાં 25 રૂપિયા કિલો થઈ ગયા, જેને લઈને બહેનોમાં ખુશી જોવા મળી છે. આ ખુશી ક્યાં સુધી જળવાઈ રહેશે તે જોવાનું રહ્યું. હાલમાં તો બહેનોના જે ખુશી જોવા મળી રહી છે તે બજાર જે છે શાકભાજીના બજારમાં કડાકો બોલતા શાકભાજીના ભાવો, શિયાળો આવતાની સાથે શાકભાજીના ભાવો હવે ઘટાડો થયો છે, જેને લઈને બહેનોને દર વર્ષે શિયાળામાં શાકભાજી, લીલોતરી શાકભાજીના ભાવો ઘટતા શાકભાજી ખરીદીથી બહેનોમાં ખુશી જોવા મળી રહી છે. ચાકી હારુનભાઈ, શું છે ત્યારે માર્કેટ બકાલાની ભાવ વધ્યા છે, ઘટ્યા છે? શિયાળાની ઠંડીની શાકભાજીના ભાવમાં હમણાં દિવાળી પછી ધરખમ ઘટાડો થયો છે. બધું 20ની આજુબાજુ હોલસેલ રેટ આવી ગયા છે અને પબ્લિકના હાથમાં 40ની નીચે બધું શાક મળે છે, હમણાં પબ્લિકના ઘરે પહોંચે છે. બહેનો કેટલી ખુશ થતી હશે? હમણાં બધા ખાવાના દિવસો છે, હવે લીલોતરી બધી ચાલુ થઈ ગઈ છે. મૂળા, પાલક, મેથી, ધાણા, વચ્ચે ધાણા 200ની આસપાસ હતા, હવે 25 થી 30 રૂપિયા કિલો ધાણાના ભાવ આવી ગયા છે. મરચા 30 થી 40 રૂપિયા થઈ ગયા છે. કેટલા વર્ષથી તમે બકાલાનું કામ કરો છો? ભાઈઓનો બજેટમાં થોડો ફેરફાર થશે અને રસોઈમાં થોડાકમાં બચત થશે. એટલે શું કારણ બકાલો આટલો? હવે હમણાં શાકભાજીની સિઝન છે, ટમેટા ને અહીંયા બધા દેશી ઘણા ચાલુ થઈ ગયા છે. ફુલાવર, કોબી બધું ધારણ પર, કેરા પર ત્યાંનો માલ ચાલુ થઈ ગયો છે. પછી ટમેટા ઉપરથી આવે છે એટલે ટમેટામાં મંદી આવી ગઈ છે. કેટલા વર્ષથી તમે આ કામ કરો છો? અમારા પપ્પા અને દાદા તો 50-60 વર્ષ થયા અને આશરે 30 વર્ષ મને થઈ ગયા.